વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર ની અંદર આપણે જે અલગ અલગ પ્રકારના માટીના વાસણો છે બરોબર એના વિશે સમજૂતી મેળવી હતી કે જે આપણને અલગ અલગ જગ્યાઓ પરથી મળી આવેલા હતા. આજે આ લેક્ચર ની અંદર આપણે વણાટ કલા છે એના વિશે સમજૂતી મેળવશું. તો વણાટ કલા ની અંદર છે એ અહીંયા અલગ અલગ ટોપિક છે આપણે જોવાના થાય તો ભાઈ કાતણ એટલે શું, હાથ વણાટ એટલે શું, અને હાથ વણાટ ની અંદર જ એક પોઈન્ટ આવે છે પાટણના પોટળા. આ ત્રણ પોઈન્ટ વિશે આજે આ લેક્ચર ની અંદર આપણે સમજૂતી મેળવવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કાતણ એટલે શું, કાતણ કોને કહેવાય, કેવી રીતે બને છે. જેમ કે અહીંયા આપણે જોઈએ તો રૂની પૂણી માંથી શેમાંથી રૂ જે કપાસ કહીએ છીએ એ કપાસની એક પૂણી હોય કે એક ડાબકો આપણે કહીએ છીએ તો એની અંદરથી તાંતણા ખેંચવા સાથે તાંતણા જેમ કપાસને લાંબો કરીએ છીએ એવી રીતે એની અંદરથી અલગ અલગ જે તાર છે એ રૂના છે છૂટા પડતા હોય છે બરોબર. તો એ તાંતણા કહેવાય છે. તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી જેમ દોરાની અંદર છે અલગ અલગ દોરા ભેગા કરીને છે એક દોરો તૈયાર થાય છે. તો એક દોરો તૈયાર કરવા માટે છે શું કરવું પડે કે ભાઈ એક તાંતણો છે લાંબો ખેંચી અને એને વળ ચડાવવાનો છે બરોબર. વળ ચડાવી એકબીજા સાથે પકડમાં એકબીજા સાથે એટલે એક દોરો છે એની સાથે બીજો દોરો એની સાથે ત્રીજો દોરો એને પકડમાં લઈ અને શું કરવાનું છે કે જોડી લાંબો દોરો તૈયાર થાય છે એ તૈયાર કરવાની જે કળા છે એને શું કહેવામાં આવે છે તો ભાઈ એને કાતણ કહેવામાં આવે છે બરોબર. એક માર્ક નો પ્રશ્ન છે આઈએમપી, એક માર્ક્સ ની અંદર આઈએમપી પ્રશ્ન છે પૂછાવા લાયક બરોબર. અને જોઈ લો કે કાતણ એટલે શું, કાતણ એટલે કે રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવાની સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાતણ કહેવામાં આવે છે. આગળ જોઈએ તો ભાઈ આ જે કળા છે એ કોને આગળ વિકસાવી હતી, કોને આગળ વધારેલી હતી તો ભાઈ મહાત્મા ગાંધીજીની વાત કરીએ તો જે ક્રાંતિકારીઓની વાત કરીએ છીએ તો એમાં મહાત્મા ગાંધીજીએ છે આંદોલન સમયે છે બરોબર હિંદ છોડો આંદોલન સમયે આ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને છે એ પ્રોત્સાહન આપી અને સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરવાનો અને વિદેશી વસ્તુઓનો છે એ બહિષ્કાર કરવો આ પ્રક્રિયા સાથે આગળ વધેલા હતા. તો મહાત્મા ગાંધીજીએ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને સૌ વિશેષ છે એ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન, સ્વાવલંબન એટલે કે પોતાનાથી બરોબર, સ્વદેશી એટલે કે દેશમાં બનેલી જે વસ્તુ છે એ એની સાથે જોડી એક ઇતિહાસ રચ્યો હતો તે પણ આપણે જાણીએ છીએ કે ધોરણ 9 ની અંદર છે એના વિશે આપણે સમજૂતી મેળવેલી હતી. 8 ની અંદર પણ એની નાની મોટી માહિતી છે આપણે મેળવેલી હતી બરોબર. તો કાતણ એટલે શું, એક માર્ક નો પ્રશ્ન છે. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવાની સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની જે કળા છે એને કાતણ કહેવામાં આવે છે. મહાત્મા ગાંધીજીએ આ કળાને છે આઝાદી આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન જે કંઈ પણ જીવનની સાથે જોડેલો હતો આ શબ્દ અને આને વધારેમાં વધારે છે પ્રોત્સાહન પણ આપેલું હતું. આગળ જોઈએ હાથ વણાટ. તો પ્રાચીન સમયથી જ ભારત છે એ વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે, ક્યાં ક્ષેત્રની અંદર, વસ્ત્ર વિદ્યા ક્ષેત્ર, વસ્ત્ર એટલે કપડા અને એની જે કાંઈ પણ અલગ અલગ જે કાંઈ પણ બનાવટ છે એ ક્ષેત્ર જાણીતું છે. જેમ કે ભારતના કુશળ કારીગરો છે એના દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો, કેનો છે, ઢાકાની મલમલનો જે તાકો છે એ દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો. કેમાં, એક દિવાસળીની પેટી છે એની અંદર સમાઈ જતો હતો અને વીટીમાંથી છે આખી સાડી છે એ પસાર થઈ જતી હતી. કોણ, તો ભાઈ સાડી છે એ વીટીમાંથી પસાર થઈ જતી હતી અને એક તાકો છે એ આખો દિવાસળીની પેટીની અંદર સમાઈ જતો હતો. આવી જે જાણીતી વાતો છે એ પણ આપણને ખબર છે કે આવું કોણ છે એ વસ્ત્ર છે એ તૈયાર થતું હતું. જેમની અંદર એનાથી આગળ જોઈએ તો કશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા અલગ અલગ જગ્યા ઉપર છે એ ગાલીચા બને છે પણ કશ્મીરના જે ગાલીચા છે એ પ્રકારના ગાલીચા બીજી જગ્યા ઉપર છે એ જોવા મળતા નથી. એના જેવી જે ડિઝાઇનો એમાં પાડવામાં આવે છે એ લોકો પોતાની જે કળા છે એની અંદર ઉપયોગ કરે છે એવું બીજી જગ્યા ઉપર છે એ જોવા મળતું નથી. ટૂંકમાં એ પોતાની ઓળખ દર્શાવે છે. ત્યાર પછી પાટણના પટોળા,
ત્યાર પછી કાંજીવરમ અને બનારસી સાડીઓ બરાબર કાંજીવરમ અને બનારસની સાડીઓ વખણાય છે ત્યાર પછી આગળ જે ચોથો પોઈન્ટ રાજસ્થાનની બાંધણી વખણાય છે આ પોઈન્ટને છે એ અલગ અલગ જોડકા સ્વરૂપે પણ પૂછી શકાય છે કાશ્મીરમાં શું વખણાય છે પાટણમાં શું વખણાય છે કાંજીવરમ અને બનારસની અંદર શું વખણાય છે અને રાજસ્થાનનું શું વખણાય છે બરાબર તો એમાં સામેની બાજુએ બી ઓપ્શનની અંદર ગાલીચા પટોળા સાડી અને બાંધણી આ ઓપ્શન આપેલા હોય છે તો આવો પણ એક માર્કનો પ્રશ્ન છે પૂછાઈ શકે છે અને થોડો ડીપમાં જોઈ લેજો કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચાઓ પાટણના પટોળા કાંજીવરમ તેમજ બનારસની સાડી અને રાજસ્થાનની બાંધણી જેવા હાથવણાટના જે બે નમૂનાઓ છે એ પણ ભારતની એક આગવી વિશેષતા છે ગણવામાં આવી છે બરોબર તો આવી રીતે અલગ અલગ જગ્યા ઉપર છે અલગ અલગ વસ્તુઓ છે એ વસ્ત્ર માટે છે જોવા મળેલું હતું અને આની અંદરથી છે એ આપણે પાટણના પટોળા છે એના વિશે વિસ્તૃત સમજૂતી છે એ મેળવશું તો પાટણના પટોળા વિશે માહિતી આપો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બે અથવા ત્રણ માર્ક્સની અંદર છે પૂછાવાલ એક છે ટોટલ આની અંદર છ પોઈન્ટ છે છ એ છ પોઈન્ટ બે માર્કમાં પૂછાય તો પણ લખવાના અને ત્રણ માર્કમાં પૂછાય તો પણ લખવાના છે શરૂઆતથી લઈને એન્ડ સુધી છે પ્રશ્નોને આ રીતે છે ગોઠવણ મુજબ જ લખવો જોઈએ એની અંદર પાટણ શહેર છે એ સેના માટે પ્રખ્યાત છે આવો પ્રશ્ન છે એક માર્કની અંદર પૂછાઈ શકે તો ભાઈ પટોળા માટે પાટણ શહેરની અંદર પટોળા આશરે કેટલા વર્ષ જૂની પરંપરા છે તો ભાઈ 850 વર્ષ છે એ જૂની પરંપરા છે એનાથી પણ વધારે પ્રાચીન પરંપરા હોય એવું માનવામાં આવે છે સાળવીઓ છે એ કોને કહેવામાં આવે છે તો ભાઈ કારીગરને છે એ સાળવી તરીકે છે ઓળખવામાં આવે છે પાટણના પટોળા માટે છે કઈ કહેવત છે પ્રચલિત છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં આ કહેવત છે એ પ્રચલિત થયેલી છે કોના સમય કાળની અંદર છે પાટણમાં સાળવીઓ આવીને રહેતા હતા સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન છે પાટણમાં સાળવીઓ આવીને વસ્યા હતા આવા એક એક માર્કના ઘણા બધા પ્રશ્નો છે આની અંદર મોસ્ટ આઈએમપી છે બરોબર ટીક કરતા જજો ગુજરાતમાં સોલંકી યુગના કોના સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર જે સોલંકી યુગનું પાટનગર હતું એ કયું હતું એ સમયમાં તો ભાઈ પાટણ હતું બરોબર છે પાટણની અંદર અનેક કારીગરોને બીજું કયું નામ આપવામાં આવ્યું છે સાળવીઓ કારીગરોને બીજા સાળવીના નામથી ઓળખવામાં આવે છે તો ભાઈ ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણની અંદર અનેક કારીગરો એટલે કે સાળવીઓ આવીને વસ્યા હતા કે આવેલા હતા એ જગ્યા ઉપર રહેવા માટે આવેલા હતા તેમની આવડત અને કૌશલ્યને લીધે આવડત એટલે શું અને કૌશલ્ય એટલે શું આ આપણે આગળ વાત કરેલી હતી બરોબર આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા બરોબર શું વખણાય છે પાટણનું તો ભાઈ પટોળું છે એ વખણાય છે જોગ વિખ્યાત આખા વિશ્વની અંદર છે વિખ્યાત બેના છે પ્રચલિત બનેલા છે આગળ જોઈએ આપણને આ હુનર આશરે કેટલા વર્ષો કરતા પણ પ્રાચીન છે તો ભાઈ 850 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન હોવાનું જણાય છે કે માનવામાં આવે છે આગળ જોઈએ અત્યંત અટપટી જટિલ સમય માંગી લેતી આ કલા હાલમાં છે કે આ કલાના જાણકાર લોકોની વાત કરીએ તો એ માત્ર કેવા છે મર્યાદિત રહ્યા છે મર્યાદિત કારીગરો પાસે જ રહી છે બાકી છે આ જ વર્ક છે આ જે મશીનો ઉપર પણ થઈ શકે છે બરોબર પણ હાથનું જે કાંઈ પણ કામ છે એ મશીનથી એટલું જ સરળતાથી એટલું ચોકસાઈથી છે એ થઈ શકતું નથી એટલા માટે અહીં કહેવામાં આવે છે અત્યંત અટપટી છે જટિલ છે અને પટોળું બનાવવા માટે જે સમય જોઈએ તે સમય પણ વધારે માંગી લેતી આવી કલાઓ જાણકાર લોકો છે અત્યારે મર્યાદિત કારીગરો પાસે જાણકારી છે આગળ જોઈએ પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બરાબર રેશમી વસ્ત્રને શું કહેવામાં આવે છે બેવડ ઇક્ત બેવડ એટલે કે બંને બાજુને ઇક્ત એટલે શું થાય વણાટ બેવડ ઇક્ત અહીંયા મેં લખેલું છે ઇક્ત એટલે વણાટ ને બેવડ એટલે કે બંને બાજુ એને પટોળા તરીકે છે ઓળખવામાં આવે છે જેમની અંદર બંને બાજુ જે આ બેવડ ઇક્ત છે એને પટોળા કહેવામાં આવે છે જેમાં
બંને બાજુ એક જ ભાત છે એ દેખાતી હોય છે, એક જ સરખી બંને બાજુ છે એ ડિઝાઇનો છે, જે કાંઈ પણ કલર કામ કર્યું છે એક જ સરખું છે એ જોવા મળતું હોય છે. અત્યારના જે કપડા છે, અત્યારના જે વસ્ત્ર છે એની અંદર બારો આપણે જે દેખાય છે એ સાઈડ ની અંદર છે કલર થોડો ઘાટો હોય છે, અથવા તો આપણે સારી રીતે ગમે એવો કલર હોય છે, પણ એ જ કલર છે અંદરની સાઈડ થી જોવામાં આવે તો કેવું હોય છે, તો ભાઈ આછો કલર હોય છે. પણ આ પટોળાની અંદર છે બંને બાજુ છે એક સરખા જ કલર છે, એક સરખી જ જે ડિઝાઇન છે એ જોવા મળે છે. એટલે કે આ બંને બાજુ છે એક જ ભાત દેખાતી હોય બંને બાજુ છે એને પહેરી પણ શકાય છે. આપણા જે વસ્ત્ર છે કપડા છે એ આપણે એક સાઈડ જ પહેરી શકીએ છીએ, જ્યારે પટોળાને છે આપણે શું કરીએ છીએ બંને સાઈડ છે પહેરી શકીએ છીએ. પટોળા છે એ વર્ષો સુધી ટકે છે, બરોબર, વર્ષો સુધી એની અંદર કાંઈ થતું નથી, નથી તૂટતું, નથી એની અંદર કલર જતો, નથી એની ડિઝાઇન આછી થતી, કોઈ વસ્તુ કાંઈ થતી નથી. તો પટોળા છે વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો નથી. કઈ વસ્તુ છે કે જે વર્ષો સુધી ટકે છે અને રંગ પણ જતો નથી? તો એની અંદર જોઈએ તો પટોળા છે વર્ષો સુધી ટકે પણ છે અને એનો રંગ છે એનો જે કલર છે એ પણ જતો નથી. તો એ ન જતો હોવાથી આપણે ત્યાં એક કહેવત પડી છે, કહેવતને ટીક કરજો, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. પડી પટોળે ભાત, જે પટોળા ઉપર ભાત છે એ પટોળો ફાટી જાય પણ એની અંદર કાંઈ ફેરફાર થતો નથી, આવી જે કહેવત છે એ પણ પ્રચલિત છે. હવે અહીંયા તમને છે પાટણના પટોળા વિશે માહિતી આપો તો આ રીતે છે પ્રશ્ન આખો લખવાનો છે, પટોળા વિશે સમજાવો, બરોબર. તો અહીંયા સુધી છે આટલો જે પ્રશ્ન છે ગુજરાત થી લઈને અહીંયા સુધીનો આટલો જ જવાબ લખવાનો છે, બરોબર. અને તમને એમ પૂછવામાં આવે કે ઇક્ત એટલે શું, અથવા તો બેવડ ઇક્ત એટલે શું, તો બેવડ ઇક્ત ની અંદર છે અહીંથી જવાબ ચાલુ થાય છે, આ બે પોઈન્ટ છે એની અંદર લખવાના થાય. તો આ પ્રશ્ન છે પરફેક્ટ બે બે માર્કના બની ગયા છે અને આખો છે એ બે માર્કનો પણ પૂછાઈ શકે છે અને ત્રણનો પણ પૂછાઈ શકે છે. તો હાથવણાટની અંદર છે આપણે અલગ અલગ ઘણી બધી વસ્તુ જોઈએ, કાતણ એટલે શું એ પણ આની અંદર જોયું. તો વણાટ કલા છે, તો વણાટ કલાનો જે ઉપયોગ છે આજના સમયની અંદર છે ધીમે ધીમે છે ઓછો થતો જાય છે, એની સામે છે જે મશીન વર્ક છે એ વધારે વધારે થતું જાય છે. તો આવી જે કલા ભારતની અંદર જોવામાં આવતી હતી, તો આવા લોકો છે કે જેની આવી આવડત હતી એવા લોકો આજે માત્ર ગણ્યા ગાંઠ્યા રહ્યા છે અને જોવા પણ મળતા નથી. ધીમે ધીમે આપણી આ પ્રાચીન કલા છે કે પ્રાચીન સમયથી હાલે આવતું જે કંઈ પણ વસ્તુ છે આજના સમયમાં ઓછું થતું જાય છે. ફરી પાછું જો આને પ્રોત્સાહન આપવામાં આવે તો આગળના સમયની અંદર ફરી પાછી જે રીતે આ હાથવણાટ જોવા મળતું હતું અથવા તો લોકોને જે કંઈ પણ રોજગારી મળતી હતી એના દ્વારા, તો એ આજે પણ ફરી પાછું ચાલુ થઈ શકે એમ છે.